એટલે હવે ફટાફટ પવન ની આપણે તડકો થાય પેલા મમરી પાડી લઈ. પોપટી કલર ની અને પીળો કલર બાકી છે, તો હવે એક બાકી છે, જલ્દી કરી નાખીએ. ત્યાં માલ નો ટાઈમ થઈ જાય અને આ થોડીક વરિયાળી પડી છે, એ પણ લેવા જવી છે. મમરી બધી પડી ગઈ છે અને હવે મારો છે પાપડ નો, થોડી કમથી ખીસી કરીને બનાવી નાખી, લાઈટ તો નથી, તડકે પછી ઉપી દેવું. થોડીક મમરી અને થોડાક પાપડ કરી નાખ્યા છે અને હવે ભૂખ લાગી છે પેટમાં, ઉંદેડા ધોળે તો ખાવા બેહવાનું છે. તો આ જે માળો અહીંયા ટીંગાય છે એમાં મસ્ત ચકલી ના બચ્ચા નો અવાજ આવે છે અને જે ઈંડા બુલબુલ ચકલી ઉક્યા છે એમાંથી પણ એક ઈંડું ફૂટી ને મસ્ત બચ્ચું છે અને બે હજી ઈંડા છે. માટલા ગુલફી લેવા છે બધા. તો આ કઈ ફ્રીજ માં ન હોય, ખાલી આવી રીતના લારી માં હોય, પણ બહુ જ મસ્ત અને મીઠી. બધા તડકા વસાડે બેસી ગયા છે. એની ભેગા વરિયાળી ના દાણા હતા તો બધે જ જગ્યાએ વરિયાળી ઉગી એવી છે. ત્યાં અહીંયા ઉગી, થોડી ખાલી જગ્યા રહી પછી બીજી જગ્યાએ ઉગી. તો વરિયાળી પહેલી વાર ઉગી છે, પછી ગૌમૂત્ર અને ગાયનું છાણ નાખ્યું છે એટલે વરિયાળી આવી છે. નહીં ક્યારેય મારા ખેતરમાં વરિયાળી નથી બનતી. તો કઈ કઈ જગ્યાએ વરિયાળી બને છે એ કમેન્ટ કરજો અને આપણે જો એટલી વરિયાળી ત્યાં લઈ લીધી છે.